નમસ્કાર મિત્રો મારું એજ્યુકેશન ચેનલમાં ફરી એક વખત આપનું સ્વાગત છે આજે આપણે ભારતીય નવી જે ચલણી નોટો પ્રસિદ્ધ થઈ છે તેની વિશેષતાઓ વિશે જોવાનું છે તેમાં આ વખતની જે નવી નોટો જે બહાર પાડી છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જેમાં કઈ કઈ ખાસ વિશેષતાઓ છે ફ્રન્ટ સાઈડ ઉપર શું છે બેક સાઈડ ઉપર શું છે જે વિશે આપણે જોવાનું છે જેમાં તાજેતરમાં જ જે સોની નોટ બહાર પડી છે તે ઉપરાંત આની અગાઉ જે જે નવી નોટો બહાર પડી છે એ વિશેની આપણે તમામ માહિતી મેળવશું જેમાં તાજેતરમાં ચલણમાં આવેલ નવી રૂપિયા બે હજારની પાંચસોની બસ્સો રૂપિયાની સો રૂપિયાની રૂપિયા પચાસની અને રૂપિયા દસની નોટો વિશેની સંપૂર્ણ માહિતી આપણે મેળવશું તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં બે હજારની નોટ વિશે માહિતી મેળવશું આપણે તો નવી નોટ જાહેર થયા તારીખ બે હજાર રૂપિયાની જે નવી નોટ છે જે આઠ નવેમ્બર બે હજાર સોળના રોજ જાહેર થઈ હતી જ્યારે એક હજાર રૂપિયાની અને પાંચસો રૂપિયાની નોટ જ્યારે બંધ કરવાની જાહેરાત કરી હતી ત્યારે આજે શરૂઆત થઈ હતી સૌથી પહેલી નવી નોટ બે હજાર રૂપિયાની આઠ નવેમ્બર બે હજારને સોળના રોજ ત્યારબાદ એની સાઇઝ જોઈએ તો એકસો ને બાય એકસો છાસઠ બાય છાસઠ એમ એમ મિલિમીટરની છે લંબાય અને ફળાય એની ત્યારબાદ એનો રંગ જે કિરમજી જે મજેન્ટા તરીકે ઓળખાય છે અને ઘાંટો જાંબલી જેવો દેખાય છે ત્યારબાદ નોટ પર છાપેલ ચિત્ર છે એ ખાસ અગત્યની બાબત છે આ વખતે એક્ઝામમાં પૂછાઈ શકે એવા સવાલમાં મંગળયાન તથા સ્વચ્છ ભારતનો લોગો છે ત્યારબાદ નોટ પર સહી આરબીઆઈના ગવર્નર ઉર્જીત પટેલ સાહેબની થાય છે ત્યારબાદ યાદ રાખજો મિત્રો અહીંયા જે છે એ ધ્યાન રાખવાની બાબતમાં સૌથી પહેલાં એવો એક સવાલ પૂછાય છે કે નોટ પર કેટલી ભાષાઓમાં બે હજાર રૂપિયા લખાયેલ હોય છે તો કુલ સત્તર ભાષાઓમાં લખાયેલ હોય છે એમાં હિન્દી અને અંગ્રેજી સહિત બંને જો તમે અહીંયા બેક સાઇડ ઉપર જોશો તો અહીંયા જે ભાષાઓ જે છે એ પંદર ભાષાઓ છે એ ઉપરાંત આ જે છે એક ઇંગ્લિશમાં છે અને એક આ દેવનાગરી હિન્દી લિપિમાં છે એમ કરીને કુલ સત્તર ભાષાઓમાં છે ત્યારબાદ લિપ કંઈ લિપિ જોવા મળે છે તો દેવનાગરી લિપિમાં બે હજાર રૂપિયા એમ લખાયેલ છે ત્યારબાદ એક નવી બાબત જે આવી છે બ્લીડ લાઇન બ્લીડ લાઇન છે એ બે હજાર રૂપિયાની નોટમાં સાત બ્લીડ લાઇન જોવા મળે છે જે આપણે જોઈએ અહીંયા જે છે એ બ્લીડ લાઇન આપેલી છે સાત બ્લીડ બ્લીડ લાઇન છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો અલગ અલગ નોટોમાં અલગ અલગ બ્લીડ લાઇન આપેલી હોય છે સાથે સાથે મિત્રો વિશેષ બાબત એ જોઈએ કે બે હજાર રૂપિયાની નોટની બેક સાઈડ જે મંગળયાન આપેલું છે એના વિશે પણ એક્ઝામમાં સવાલ પૂછાઈ શકે એમ છે તો આપણે એના વિશેની થોડી માહિતી મેળવી લઈશું તો મંગળ ગ્રહના અભ્યાસ માટે ભારતે મોકલેલ મંગળ મિશન જેને મોમ તરીકે ઓળખવામાં આવતું મોમ ફોર માર્સ ઓર્બિટર મિશન ત્યારબાદ ઇસરો દ્વારા એનું સંચાલન કરવામાં આવતું હતું અને શરૂઆત પાંચ નવેમ્બર બે હજારને તેરથી કરવામાં આવી અને સફળ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચૌદના રોજ સફળ થયું હતું મંગળ મિશન ત્યારબાદ જે છે એ ઉગ્ર છોડવામાં આવ્યો હતો એ જે છે એ પીએસએલવી સી ટ્વેન્ટી ફાઈવ રોકેટ લોન્ચર દ્વારા છોડવામાં આવ્યો હતો અને આ જે છે એ સતીશ ધવન સ્પેસ એપ્લિકેશન સેન્ટર ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું હતું ત્યારબાદ બીજી નોટ વિશેની માહિતી મેળવશું જેમાં પાંચસો રૂપિયાની નોટ વિશે આપણે માહિતી મેળવવાની છે તો સૌથી પહેલાં પાંચસો રૂપિયાની નોટની કેટલીક વિશેષતાઓ છે જે આપણે જોઈએ પાંચસો રૂપિયાની નોટ વિશેની માહિતી નોટ જાહેર થયા તારીખ છે દસ નવેમ્બર બે હજારને સોળના રોજ આજે પાંચસો રૂપિયાની નવી નોટ જાહેર થઈ હતી ત્યારબાદ એની સાઇઝ છે એકસોને છા સાઠ બાય છાસઠ એમ જે છે એ જેની લંબાઈ છે અને પહોળાઈ છે એ ત્યારબાદ એનો રંગ છે પથ્થર જેવો રાખોડી કલરનો છે જે આર જે રંગ છે જોવા મળે છે એ પથ્થર જેવો રાખોડી કલરનો છે ત્યારબાદ નોટ પર સહી આરબીઆઈના ગવર્નર ઉર્જીત પટેલ સાહેબની સાઇન છે અહીંયા જે છે એ ઉર્જિત પટેલ સાહેબની સાઇન છે ત્યારબાદ નોટ પર કેટલી ભાષામાં પાંચસો રૂપિયા એમ લખાયેલ છે તો લગભગ જે ચલણી નોટો છે એ દરેક ભાષા દરેક નોટો ઉપર સામાન્ય રીતે અહીંયા પંદર ભાષાઓમાં જે કિંમત છે એ લખાયેલી હોય છે અને પાંચસો રૂપિયા એક ઇંગ્લિશમાં લખાયેલું હોય છે અને એક હિન્દીમાં જે દેવનાગરી લિપિમાં જોવા મળે છે ત્યારબાદ એક અન્ય વિશેષતાઓમાં કે અહીં આ નોટમાં બ્લીડ લાઇન કેટલી જોવા મળે છે તો આ નોટમાં જે છે એ બ્લીડ લાઇન પાંચ જોવા મળે છે જે બે હજારની નોટમાં સાત જોવા મળતી હતી ત્યારબાદ મિત્રો મહત્વની બાબત એ છે કે આ જે નોટ છે એની બેક સાઈડમાં કયું સ્થાપત્ય છાપવામાં આવ્યું છે તો આ જે સ્થાપત્ય છે એ લાલ કિલ્લો છે જેના વિશે આપણે થોડીક માહિતી મેળવું છું એના વિશેનો એક્ઝામમાં સવાલ પૂછાઈ શકે છે તો ચાલો ધ રેડ ફોર્ટ વિશે થોડી માહિતી મેળવી લઈશું ધ રેડ ફોર્ટ લાલ કિલ્લો દિલ્હીમાં સ્થિત છે યાદ રાખજો મિત્રો ઓગણીસો સોળસો ને ઓગણચાલીસમાં મુઘલ શાસક શાહજા દ્વારા એનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ એનું મૂળ નામ છે કિલ્લાએ મુબારક યાદ રાખજો મિત્રો એનું મૂળ નામ શું હતું જ્યારે નિર્માણ કરવામાં આવ્યું હતું તો એનું મૂળ નામ હતું કિલ્લા એ મુબારક અને લાલ કિલ્લા પરથી દર સ્વતંત્રતા દિવસ પર દેશના જે વડાપ્રધાન છે એ રાષ્ટ્રજોગ સંદેશો પાઠવે છે અને બે હજારને સાતમાં યુનેસ્કો દ્વારા આ જે છે લાલ કિલ્લાને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો આ હતી સંપૂર્ણ માહિતી લાલ કિલ્લા વિશેની અને પાંચસો રૂપિયાની નોટ વિશેની ત્યારબાદ આગળની નોટ

જે બેક સાઈડ ઉપર અલગ અલગ નોટમાં અલગ અલગ ચિત્ર જે છાપેલ છે આ ચિત્ર આ બસ બે બસો રૂપિયાની નોટ ઉપર જે છે એ સાચીનો સ્તૂપનું ચિત્ર છાપેલ છે ત્યારબાદ અગાઉ વાત કરીએ એમ કે કેટલી વખત નોટો ઉપર બસો રૂપિયા એમ લખાયેલ છે તો સામાન્ય રીતે પંદર લેંગ્વેજમાં અહીંયા અને એક ઇંગ્લિશ અને હિન્દીમાં દેવનાગરી હિન્દીમાં લખાયેલ છે ત્યારબાદ બ્લીડ લાઇન કેટલી જોવા મળે છે તો બસો રૂપિયાની નોટમાં જે બ્લીડ લાઇન છે એ ચાર જોવા મળે છે યાદ રાખજો અલગ અલગ નોટ પર અલગ અલગ બ્લીડ લાઇન જોવા મળે છે ત્યારબાદ નોટની વિશેષતામાં જે સાંચીનો સ્તૂપ છે એના વિશે આપણે થોડીક માહિતી મેળવશું સાંચીનો સ્તૂપ તો સાંચીનો સ્તૂપ છે એ મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં આવેલો છે અને સાંચીના સ્તૂપમાં ઘેરતા તોરણો છે જે પ્રેમ શાંતિ વિશ્વાસ અને સાહસના પ્રતિક છે જેનું નિર્માણ ઈસવીસન પૂર્વેની ત્રીજી સદીમાં સમ્રાટ અશોક દ્વારા કરવામાં આવ્યું હતું અને સ્તૂપ સ્તૂપ માટેનો એક ખૂબ જ અગત્યનો અને ખૂબ જ ફેમસ નમૂનો હોય તો એ અશોક દ્વારા રચાયેલ સાંચીનો સ્તૂપ છે ત્યારબાદ આગળની નોટ વિશે માહિતી મેળવીશું તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ બાબત છે કે તાજેતરમાં જ સો રૂપિયાની નોટ આરબીઆઈએ જાહેર કરી છે તો એના વિશે માહિતી નવી નોટ જાહેર થયા તારીખ ઓગણીસ જુલાઈ બે હજારને અઢારના રોજ એટલે કે તાજેતરમાં જાહેર થઈ છે જેની સાઇઝ છે એકસો બેતાલીસ બાય છાસઠ એમ છે એનો રંગ છે લવન્ડર કલર જે છે આ જે રંગ જોવા મળે છે એ લવન્ડર કલર છે ત્યારબાદ નોટ પર છાપેલ ચિત્ર જે રાણીની વાવ જેને રાણકી વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે અને સ્વચ્છ ભારતનો લોગો આ જે છે એ સ્વચ્છ ભારતનો લોગો છે અને બેક સાઈડ ઉપર જે ચિત્ર છે એ રાણીની વાવ અથવા રાણકી વાવ નું જે સ્થાપત્ય છે એ મૂકવામાં આવેલ છે જે આપણા ગુજરાતનું ગૌરવ કહી શકાય ત્યારબાદ નોટ પર આરબીઆઈના ગવર્નર ઉર્જીત પટેલ સાહેબની સાઇન છે અહીંયા ત્યારબાદ સો રૂપિયા એમ છે એ સત્તર ભાષામાં લખાયેલું છે પંદર ભાષા અહીંયા કોમન છે અને એક દેવનાગરી લિપિ હિન્દી અને એક ઇંગ્લિશમાં લખાયેલું છે ત્યારબાદ લાઇન અહીંયા કેટલી જોવા મળે છે તો અહીંયા પણ ચાર બ્લીડ લાઇન જોવા મળે છે તો અલગ અલગ નોટમાં અલગ અલગ બ્લીડલાઇન જોવા મળે છે ત્યારબાદ જે હવે મહત્ત્વની વિશેષતા જે છે એ બેક સાઈડ ઉપર જે રાણીની વાવ છે એના વિશે સવાલ પૂછાઈ શકે છે તો એના વિશે થોડી માહિતી મેળવશું આપણે રાણકી વાવ વિશે તો રાણીની રાણી કી વાવ અથવા રાણકી વાવ રાણકી વાવ ગુજરાતના પાટણ જિલ્લામાં પાટણ શહેરમાં આવેલ છે ત્યારબાદ જે ભીમદેવ પહેલાંના જે પત્ની રાણી ઉદયમતીએ પાણીની વ્યવસ્થા ઊભી કરવા આ વાવનું નિર્માણ કરાવ્યું હતું જે જે વાવ જે છે રાણીની વાવ જે સાત માળની બાંધેલી છે વર્ષ બે હજારને ચૌદમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં રાણીની વાવનો સમાવેશ કરવામાં આવેલ હતો જે ખૂબ જ મહત્વ મહત્ત્વની બાબત છે યાદ રાખજો ત્યારબાદ આગળ વધીએ પચાસ રૂપિયાની નોટ વિશે માહિતી મેળવશું આપણે તો પચાસ રૂપિયાની નોટ જે છે એ જાહેર થયા તારીખ છે અઢાર ઓગસ્ટ બે હજારને સત્તરના રોજ આ પચાસ રૂપિયાની નવી નોટ જાહેર થઈ છે આરબીઆઈએ નવી નોટ જાહેર કરી છે ત્યારબાદ જે એની સાઇઝ છે એકસોને પાંત્રીસ બાય છાસઠ મીટર છે અલગ અલગ રૂપિયાની નોટમાં અલગ અલગ સાઈઝ જોવા મળે છે ત્યારબાદ એનો જે રંગ છે એ ફ્લોરેન્સ બ્લુ એટલે કે વાદળી જે છે એ જોવા મળે છે ત્યારબાદ નોટ પર છાપેલ ચિત્ર છે એ ખૂબ જ મહત્ત્વની બાબત છે હમ્પીનું સ્મારક જે છે અને સ્વચ્છ ભારતનો લોગો છે એ રૂપિયા પચાસની નોટની બેક સાઈડ છાપેલ છે આ સ્વચ્છ ભારતનો લોગો છે અને ત્યારબાદ આ જે હમ્પીનું સ્થાપત્ય છે એ જોવા મળે છે ત્યારબાદ આપણે જે હમ્પીનું સ્મારક છે એના વિશે થોડી માહિતી મેળવું છું હમ્પી સ્મારક ઇતિહાસમાં હમ્પી વિજયનગર સામ્રાજ્યની રાજધાની ગણાતું હતું રાજધાની હતું ભારતમાં કર્ણાટક રાજ્યમાં આવેલ છે યાદ રાખજો હમ્પી સ્મારક ક્યાં આવેલ છે કર્ણાટક રાજ્યમાં આવેલ છે ત્યારબાદ પૂર્વના ભાગે પથ્થરના પૈડાવાળો રથ જોવા મળે છે અને હમ્પીના પરિસરમાં ભવ્ય વિઠ્ઠલ મંદિર આવેલ છે જે ખૂબ જ ફેમસ છે અને ઓગણીસો ને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં હમ્પી સ્મારકને સ્થાન આપવામાં આવ્યું છે તો ખાસ કરીને યાદ રાખજો મિત્રો કઈ નોટની પાછળ બેક સાઈડમાં કયું ચિત્ર આપેલ છે કયું સ્મારકનું ચિત્ર આપેલ છે જે યાદ રાખવાનું છે અને એ જે સ્મારકનું ચિત્ર આપેલ છે એના વિશે પણ માહિતી આપણને હોવી જોઈએ ત્યારબાદ આગળની નોટ જોઈએ તો રૂપિયા દસની નોટ વિશેની માહિતી મેળવી આપણે તો રૂપિયા દસની નોટ જે છે એ જાહેર થઈ છે પાંચ જાન્યુઆરી બે હજારને અઢારના રોજ જાહેર થઈ છે આ જે છે રૂપિયા દસની નોટ છે ત્યારબાદ એની સાઇઝ છે એકસો ને ત્રેવીસ બાય ત્રેસઠ એમ એમની સાઈઝ છે ત્યારબાદ જે એનો રંગ છે રૂપિયા દસની નોટનો જે રંગ છે એ ચોકલેટ બ્રાઉન એટલે કે આપણે જે બ્રો બ્રો બ્રાઉન કલર જોવા મળે છે એ ચોકલેટ બ્રાઉન જોવા મળે છે નોટ પર જે છાપેલ ચિત્ર છે એ કોર્ણાર્કનું સૂર્યમંદિર છે આ જે ચિત્ર જે છે એ સૂર્ય સૂર્યમંદિર છે અને સ્વચ્છ ભારતનો લોગો દર્શાવેલો છે જે અહીંયા સ્વચ્છ ભારતનો લોગો દર્શાવેલ છે ત્યારબાદ આરબીઆઈના ગવર્નર ઉજીત પટેલ સાહેબની સાઇન છે અને સત્તર ભાષાઓમાં દસ રૂપિયા છે એમ લખાયેલું છે જેમાં અલગ અલગ પંદર ભાષાઓ છે અને દેવનાગરી લિપિ હિન્દી અને અંગ્રેજીમાં દસ રૂપિયા લખાયેલ છે ત્યારબાદ આ નોટમાં એક પણ બ્લીડ લાઇન જોવા મળતી નથી તો આજે નોટની પાછળ બેક સાઈડમાં જે સ્મારકનું સ્મારક આપેલું છે એ જે છે એ કોર્ણાર્કનું સૂર્યમંદિર છે એના વિશે થોડી માહિતી મેળવશું આપણે તો કોર્ણાર્કનું સૂર્યમંદિર કોર્ણાર્કનું સૂર્યમંદિર ભારતના ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં આવેલ છે અને ગંગવંશના રાજા નૃસિંદેવ દ્વારા તેરમી સદીમાં એનું નિર્માણ કરવામાં આવેલ છે ત્યારબાદ સૂર્યમંદિર સાત ઘોડા ખેંચતા સૂર્યના રથના રૂપમાં છે અને કોર્ણાર્ક એ જ્યાં પથ્થરોની ભાષા મનુષ્યની ભાષાથી શ્રેષ્ઠ છે એવું અર્થ દર્શાવેલ છે કોર્ણાર્કનો અને ઓગણીસો ને ચોર્યાસીમાં કોર્ણાર્કના સૂર્યમંદિરનો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇઝ સાઇઝમાં સાઇટમાં એનો સમાવેશ કરવામાં આવેલ છે તો આજે આપણે જોયું જે ભારતની અલગ અલગ નવી જે ચલણી નોટો જાહેર થઈ છે એ વિશે જોયું જે એક્ઝામમાં ખૂબ જ મહત્ત્વનો ટૉપિક રહેશે અને એમાંથી એકાદો સવાલ તો પૂછાય છે જ કે કઈ નોટની પાછળની બાજુએ કયું સ્મારકનું ચિત્ર આપેલું છે અને એ સ્મારક વિશેનો પણ સવાલ પૂછાઈ શકે છે સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જો આપને આ વિડીયો ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી આગળના વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે થેન્ક યુ વેરી મચ